नमस्कार मित्रों, आज आप सूरवीर एवं लाखा दादा परमार अने मां मेलडी ना इतिहास नी वात करीशू। आ वात छे घणा बधा वर्षो पहला नी। लाखा दादा नो मूळ गाम गरमली, पण तेओ रहता हता वाघवाड़ी गांडी गिरना जंगलों मां, ज्यां माणस दिवसे जता बीए, पण त्यां लाखा दादा रात दिवस त्याज डंगडू नाखी झूंपड़ा मां रहता। लाखा दादा कुवारा हता अने गरमली गाम छोड़ीने नानी उमरथी ज તેઓ જંગલમાં જતા રહેલા। લાખા દાદાને મૂંગા માલઢોર બહુ જ પ્રિય અને જીવની જેમ વાલા હતા। આ વન વગડામાં લાખા દાદા અને એમના મૂંગા માલઢોર વાળો કરી અને એક ઝૂંપડું વાડી રહેતા, અને એ ઝૂંપડામાં એક તૂડનો તડીમલો અને સવા વેતનું ત્રિશુલ, જે પોતાના જીવની જેમ જતન કરી અને હૈયાના હાર કરી રાખતા, એ દેવી શક્તિનું નામ હડકમોય મેલડી હતું। एक दिवस रात्रे लाखा दादा सूता हता, त्यारे एक सिंह शिकार करवा माटे एमना झूंपड़ा नजीक वाड़ामां आवे छे, अने जेवु मारण करवा जाय छे त्या तो लाखा दादा जागी गया अने मां मेलडीना नामनी हाकल मारी, त्या तो सिंह वाड़ कूदीने भागवा लाग्यो। पछी तो तरत ज लाखा दादा झूंपड़ामां जई देवीने धूप कर्यो। लाखा दादा पासे गुगड़ना पैसा नहोता, नाळियर लावाना पैसा नहोता, પણ એ ગાયનું દૂધ કોળિયામાં મૂકી અને એ કોળિયામાં વાટ મૂકતા અને જ્યોત થતી, આટલોમાં મેલડીનો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા। પછી તો લાખા દાદાએ ધૂપ કર્યો અને ધૂપના ધુમાડેમાં મેલડી ખમ્મા ખમ્મા કરતી બોલી, બોલ મારા લાખા। લાખા દાદાએ કહ્યું કે માં, આવી દેવી અહીંયા વાસ કરે ને મારા મૂંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે તો માં તને પૂજવામાં મારી ભૂલ થતી હોય। માં મેલડી બોલ્યા કે હે મારા લાખલા, આ બધી રમત મારી મેલડીની છે, મને દુનિયામાં કેમ ઓળખશે કે હું આવી જાગતી દેવી તારી પાસે વાસ કરું છું। હવે સાંભળ મારા લાખા, તારા વાડાના ચાંપે સિંહણ થઈને આખી રાત પેરો ભરું અને એકે ડાલા મથાને જો નજીક આવવા દઉં તો તેદી તારી મેલડીને ફટ કહેજે। આમ કહી માં અદૃશ્ય થઈ ગયા। પછી તરત જ લાખા દાદાએ બહાર આવીને જોયું તો સિંહણ ચૂંપડાની બહાર વાડા પાસે રખોપા કરતી દેખાય છે। લાખા દાદા પ્રણામ કરી અને અંદર જઈને સૂઈ ગયા। આમ સમય વીતે છે અને એક દિવસ લાખા દાદા માલ ઢોરને લઈને વન વગડામાં ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી જાય છે। માટલીમાં પાણી પણ પતી ગયું હતું, કાળ ઝાડ ગરમીમાં ગળું સુકાતું હતું અને જીવ જાય એવી હાલત થઈ ગઈ હતી। મૂંગા માલ ઢોર પણ તરસ્યા હતા। આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું તરસ્યો, મારા માલઢોર તરસ્યા, હે મારી મેલડી ક્યાં ગઈ। માં મેલડી તો લાખા દાદાના સમરણના દેવી હતા, જ્યાં સમરણ કરે ત્યાં માં આવીને ઉભા રહેતા। પછી તો કહેવાય છે કે માં મેલડી 70 વર્ષની ડોશીનું રૂપ લઈ, માથે મટુકી લઈને હિમાલય જેવું ઠંડુ પાણી લઈ લાખા દાદા પાસે આવ્યા અને કહ્યું, લે લાખા પાણી પી। ત્યારે લાખા દાદા બોલ્યા કે એમ પાણી ન પીવાય, પહેલા મારા માલ ઢોર તરસ્યા છે, એમને પાણી પાવ પછી મને। ત્યાં તો તરત જ માતાજી ડોશીના રૂપમાંથી ફૂફાળા મારતી સવા વેતની નાગણી બનીને રમવા લાગ્યા। આ જોઈ લાખા દાદા પોતાની પાઘડી ઉતારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા। ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા, હે મારા લાખા, આજથી તારી પાઘડીની અંદર હું વાસ કરીશ, હું સવા વેતની નાગણી બની, જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીનમાં ફૂફાડો મારું અને ત્યાં પાણીનો ધોધ ન કરાવું તો લાખા તારી મેલડીને પૂજતો નહીં। આ માતાજીએ પાણીની સમસ્યા પૂરી કરી અને લાખા દાદાની પાઘડીમાં માતાજી સવા વેતની નાગણી બનીને વાસ કર્યો। પછી તો લાખા દાદા પોતાની ટસલી આંગળી મોઢામાં નાખીને મેલડી માનું નામ લે અને અમીનો ઓડકાર માતાજી દેતા। પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે, દાદાની ઉંમર થવા લાગી, એટલે દાદા એક દિવસ બેઠા બેઠા વિચાર કર્યો કે હું તો ખરતું પાન, મારા ગયા પછી મારી મેલડીનું કોણ, અને આટલું વિચાર કર્યો ત્યાં તો માં મેલડીએ ફૂફાડો માર્યો, હે મારા દીકરા, હું મેલડી બોલું, માગ, જો તને અમર ન કરી દઉં તો હું તારી મેલડી નહીં। દાદાએ કહ્યું કે મા, મારે અમર નથી થવું, મારે તારી ભક્તિ કરી અસલી સ્વરૂપ જોવું છે। આમ દાદા જીદે ભરાણા અને લીમડાની ડાળે પાઘડીનો એક છેડો બાંધી, એક છેડો પોતાના પગે બાંધ્યો અને ઊંધા માથે લટકી સાધના કરવા લાગ્યા, અને નીચે ધક ધકતો ધૂણો
અને એક 3 ફૂટનું ત્રિશુલ અને ત્રિશુલની વચ્ચેની અણી પોતાના ગળાની વચ્ચો વચ રાખી લાખા દાદા આકરી સાધના અને ભજન તપ શરૂ કર્યું। આમ 1.25 મહિનો થયો ત્યાં તો પેટના આંતરડા ગળે આવી ગયા, તોય તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડીનું ભજન ચાલુ જ રાખ્યું। પછી તો કહેવાય છે કે 1.25 મહિને માતાજી અસલી સ્વરૂપમાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા, હે મારા દીકરા લાખા, આટલી આકરી તપસ્યા કરવાનું કારણ શું? ત્યારે લાખા દાદા બોલ્યા કે બસ માં તારા દર્શન કરવા હતા, હવે હું માગીશ એ આપીશ માં? ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરા, એક વાર બોલે ને 51 વાર કરતા પાછી પડું તો તારી મેલડી નહીં। લાખા દાદા બોલ્યા કે માં મને પરમાર કુળના સુરાપુરા થવાની તાકાત આપો, આવનારા સમયમાં હું પરમાર કુળનો સુરવીર થઈ પૂજાવું અને માણસો જે આયા આવે એના દુઃખ ભાગીને ભૂકો કરું। ત્યારે માં મેલડીએ કહ્યું, તથાસ્તુ દીકરા। તરત જ લાખા દાદા બોલ્યા કે માં હજુ મને એક વચન આપો, હે માં હું પૂજાવું એની મોર મારી મેલડી તું પૂજા પછી જ હું। માતાજીએ કહ્યું કે જા દીકરા, તને હું આજથી મારા ખોળે લઉં છું અને જગતના ચોકની માલિપા સુરાપુરો સુરવીર બનાવું તો માનજે કે મેલડી બોલી હતી। આમ દાદાને માતાજીએ વચન આપ્યું અને પછી દાદા ત્યાં જ તે જગ્યા ઉપર જ પોતાની સમાધિ લીધી। આમ ધીમે ધીમે વર્ષો વીત્યા અને ત્યાં તેમના નવી પેઢીના કરશન દાદા એ જંગલમાં રહેવા આવ્યા। કરશન દાદાને 4 દીકરા હતા। કરશન દાદા ત્યાં રહેવા આવ્યા ત્યારે એમને ખબર નહોતી કે અહીંયા લાખા દાદા અને માં મેલડીનો સાક્ષાત વાહો છે। એમને એટલી જ ખબર કે અહીં અમારા પૂર્વજ લાખા દાદા આ જંગલમાં રહેતા। કરશન દાદાને 4 દીકરા, એમાંથી સૌથી નાના દીકરાને એક દિવસ લાખા દાદા સ્વપ્ને આવ્યા અને કહ્યું, હું તમારા કુળનો સુરવીર છું, મને બેસાડો, હું કમાણી વાળો દાદો છું। પછી તો બીજે દિવસે નાના દીકરાએ બધાને વાત કરી। કરશન દાદા કે હું ન માનું, કારણ કે કરશન દાદા લીલ હનુમાનજી દાદાના બહુ મોટા ભક્ત હતા। એમને પણ 1.25 મહિનો એક પગે ઉભા રહી દાદાને પ્રસન્ન કર્યા હતા। પછી તો કરશન દાદા બોલ્યા, જો ખરેખર સુરવીર હોય અને બેસવા માંગતા હોય તો નામ આપે, અને કહેવાય છે કે દાદા તરત જ એમના નાના છોકરાના કોઠે આવીને ત્રુચકારી મારી અને કહ્યું, હું લાખા ખોડા પરમાર છું। કરશન દાદા તરત જ પગે લાગ્યા। કરશન દાદાએ કહ્યું, પણ હે દાદા હું એમ ન માનું, મને પરમાણ આપો તો જ માનું। અને લાખા દાદાએ કહ્યું કે કાલે સવારે દિવસ ઉગે અને તારી ઝૂંપડીની બાજુમાં જે બોરડી છે ત્યાં 3 ફૂટ અને કાળો નહીં અને ધોળો નહીં એવો નાગ થઈ ફૂફાળા મારું તો માનજે કે તારા કુળનો સુરાપુરો સુરવીર બોલ્યો હતો। છી તો સવારમાં ઉઠીને કરશન દાદાએ બહાર બોરડીના ઝાડ ઉપર નજર કરી, ત્યાં તો 3 ફૂટનો નાગ ફૂફાળા મારતો દેખાય છે। કરશન દાદાએ બધાને બૂમ પાડી, બધા ત્યાં આવ્યા અને લાખા દાદાને પગે લાગ્યા। ત્યાં તો તરત જ લાખા દાદા અદૃશ્ય થઈ ગયા। પછી તો સમય જાય છે અને લાખા દાદાને બેસાડવાની વાત ભૂલી ગયા, પણ લાખા દાદા ક્રોધવાન હતા। પછી તો કહેવાય છે કે 1.25 મહિનો થયો અને લાખા દાદાએ કોઈને વાગે નહીં એમ કરશન દાદાના ઝૂંપડા ઉપર પાણાના ઘા કર્યા। પાણાનો વરસાદ થયો એમ કરશન દાદાના ઘર ઉપર લાખા દાદાએ પાણાના ઘા કર્યા, પણ કરશન દાદાને એની કઈ ખબર પડી નહીં, તોય લાખા દાદાને બેસાડ્યા નહીં। લાખા દાદાના આ ઈશારાને કરશન દાદા ન સમજી શક્યા। પછી તો કરશન દાદાએ આજુબાજુના ગામમાંથી માલધારીઓ અને સગા સંબંધીને બોલાવ્યા અને કહ્યું કે અમને કોઈ મારવા માગે છે, અમારી ઉપર પાણાના ઘા કરે છે અને આપણે પકડી પાડવાના છે। પછી તો બધા ખુલ્લી તલવારો અને ભાલા લઈ કરશન દાદાને ઘરની ફરતે પેરો ભરવા લાગ્યા। બધાને એમ કે આ કોઈ માણસ કરે છે, પણ આ તો લાખા દાદાનો કોપ હતો। બધા સંતાઈને બેઠા હતા, ત્યાં તો લાખા દાદાએ લીલા કરી અને પાણો ઘરની વચ્ચો વચ ઘા કર્યો, એક પછી એક એમ પાણાનો ડુંગર બનાવી દીધો। પછી તો બધાએ કહ્યું કે કરશન દાદા આ કોઈ માણસની વાત નથી કે આવું કરી શકે, આ કોઈ દેવનો ચમત્કાર લાગે છે। અને ત્યાં કહેવાય છે કે કરશન દાદાના 4 દીકરા એક સાથે ધૂણવા લાગ્યા અને કહ્યું કે હું લાખો બોલું, મારી વાત ભૂલી ગયા, તેથી આ મારો કોપ છે। પછી તો બધાએ પગે લાગ્યા અને કહ્યું કે દાદા અમને માફ કરો, દાદા તમે કયો એમ કરવા તૈયાર છીએ। પછી તો લાખા દાદા બોલ્યા કે કાલે સવારનો ઉગતો પોર થાય એટલે બધાની વચ્ચે થોડા દિવસે જો મારી પથ્થર રૂપી ખાંભી આવે
અને એ પણ સિંદૂર લગાવેલી તો માનજો કે હું સુરા પૂરો સુરવીર લાખો દાદો બોલ્યો હતો। પછી તો કહેવાય છે કે બીજે દિવસે એ સમયમાં 500 માણસો ત્યાં ઊભા હતા અને 18 વર્ણના માણસોની વચ્ચેથી દાદાએ સિંદૂરિયો પાણો બરોબર વચ્ચે ઘા કર્યો અને પછી એ પાણાની ફરતે નાની ડેરી બનાવી દાદાને ત્યાં જ બેસાડ્યા અને વાજતે ગાજતે દાદાના કર નિવેદ કબૂલ્યા 1.25 મુઠ્ઠી ચોખા અને એક નાળિયેર। પછી તો લાખા દાદાએ કહ્યું કે હું 7મા પાતાળમાં જવાબ ન આપું તો હું સુરવીર નહીં। હે મારી વસ્તી, સાંભળો, હું એકલો નથી, હું માં મેલડીની સાધના ભક્તિ કરી ગયો છું, હું એના ખોળે બેઠેલો છું। ત્યારે કરશન દાદાએ કહ્યું કે માં મેલડીનું શું કરવાનું છે। લાખા દાદાએ કહ્યું કે એનો સમય આવશે એટલે એ જાગૃત થશે અને એ જેના કાંડે વાહો લેશે એની લીલી વાડી થશે। પછી તો ધીમે ધીમે સમય જાય છે અને કરશન દાદાના સૌથી નાના દીકરાના 2 દીકરા એમાં એક નાનો દીકરો જેનું નામ અજય પરમાર અને નાની ઉંમરથી અજય પરમારને માં મેલડીની એવી લગની લાગી, બસ તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી। એક ફોટો રાખી, એક દીવો કરે અને 3 અગરબત્તી, પછી ધીમે ધીમે માતાજી સિવાય કઈ દેખાય જ નહીં। પણ પોતાની અને પોતાના બાપની એટલી ગરીબ પરિસ્થિતિ કે વાત જ ન પૂછો। એક ટંકનું લઈ, એક ટંકનું ખાય, પણ પોતાના બાપ 2 છોકરાને ભણાવી ગણાવીને મોટા નોકરિયાત બનાવવા માંગતા હતા। પણ નાના દીકરા અજય પરમારની જિંદગીનું લેખ તો માં મેલડીએ બીજું જ લખેલું। એક દિવસ અજય પરમારને જાણવા મળ્યું કે માતાજીને રીઝવવા માટે તાવો ચુંદડી નાળિયેર ચડાવવા પડે, પણ અજય પરમાર પાસે પૈસા નથી। પોતે કોલેજ કરવા અમરેલી જાય, પણ તેઓ ટિકિટના પૈસા બચાવે અને પોતે અમરેલી ચાલતા જતા 30-30 કિલોમીટર ચાલતા જઈને પૈસા બચાવે અને એમાંથી માતાજીના તાવા ચુંદડી અને નાળિયેર લાવવાના પૈસા ભેગા કરે। પછી તો માતાજી દેખાય અને એટલો માતાજીમાં ખોવાઈ ગયો કે કશું કઈ દેખાય જ નહીં। બપોર સુધી કોલેજ કરે અને બપોર પછી મજૂરી કામ કરે, ધક ધકતા ધોમ તડકામાં વેકરાના ફેરા કરે અને ફેરાના 25 રૂપિયા મળે અને એ ભેગા કરે। આમ 1 મહિનાના 5-6 રૂપિયા જેવું ભેગું કરીને માતાજીને મંગળવારે તાવો ધૂપ દીપ અને નાળિયેર ચડાવે। પછી તો સમય ગયો અને જાણવા મળ્યું કે માતાજીને રીઝવવા માટે ઉપવાસ કરવા પડે। પછી તો દર મંગળવારે ફરાળ તો એક બાજુ, પણ પાણી પણ ન પીવે। પછી તો નવલા નોરતા આવ્યા અને માતાજીની માળા લઈ ફોટાની સામે બેસી 9 દિવસ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી। પણ કોઈએ આવીને કહ્યું કે આટલું માતાજી માતાજી શું કરે છે, એ માતાજી કોના છે, ક્યાંના છે, એનો જવાબ આપ। પછી તો અજયને વિચાર આવ્યો કે વાત તો સાચી, માતાજીનું નામ જાણવા માટે 3.5 દિવસની આકરી પથારી ઉપવાસ અનુષ્ઠાન શરૂ કર્યા। હવે તો પાણી નહીં પણ થૂંક આવે તો પણ કાઢી નાખે, પણ માતાજી તેની કસોટી લેવામાં કઈ જ બાકી રાખતા નથી। જેવા 3.5 દિવસ પૂરા થાય એટલે કંઈક ને કંઈક વિઘ્ન લાવી એનો ઉપવાસ ભંગ કરાવી નાખે, કાં તો ખુદને સ્વપ્ન દોષ થઈ જાય, કાં તો અંગતમાં કંઈક એવું બનાવ બને કે ઉપવાસ ભંગ થઈ જાય। અજય પરમારે કહ્યું કે મા, તું જીદ્દી છે તો હું એ તારો બાળ છું, મા જીદ્દી હોય તો છોકરા મા જેવા જ હોય, હું એ છોડીશ નહીં। આમ 1 નહીં 2 નહીં પણ 21 પથારી 3.5-3 દિવસના કર્યા અને છેલ્લા 3 અનુષ્ઠાનમાં માતાજી પ્રસન્ન થયા અને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા અને કહ્યું, બોલ મારા દીકરા। અજયે કહ્યું કે મા, તમે ક્યાંના છો, કોના છો, માણસો મને તમારું નામ અને સરનામું પૂછે છે, મા આટલી દયા કરો। ત્યારે માતાજી ખડખડ દાંત કાઢીને કહેવા લાગ્યા, આટલું મારું નામ જાણવા તે આટલું કર્યું, તારા જેવો ભક્ત મને નહીં મળે, હું તારા વડવાની લાખા પરમારની દેવ મેલડી છું। પછી તો અજય પરમાર સવારે ઉઠીને એના પરિવારને આ વાત કરી કે મને આમ માતાજીએ દર્શન આપ્યા, આ માતાજી આપણા લાખા દાદાના ભજેલા છે। પછી તો પરિવારના બધાએ પગે લાગ્યા અને પરિવારે કહ્યું કે તારે તો ભણી ગણીને મોટો નોકરિયાત બનવાનું છે, આમાં નથી જવાનું, તું કેટલો હોશિયાર છો, તો માતાજીને પગે લાગ, પણ આ બધું મૂકી દે। પણ અજય પરમારથી આ સંભળાયું નહીં અને તે કાળ ક્રોધમાં આવીને ઘર છોડીને જ્યાં લાખા દાદા અને કરશન દાદા રહેતા હતા ત્યાં જંગલમાં આવતા રહ્યા।
કરચન દાદાના ગયા પછી એમનો પરિવાર ગરમલી ગામ પાછો આવતો રહેલો. અમાસના નિવેદ કરવા જાય, કોઈને પગે લાગવું હોય તો જાય, કોઈને માનતા પૂરી કરવી હોય તો જાય, પણ ત્યાં કોઈ રહેતું નહીં. પણ ત્યાં અજય પરમાર આવ્યા અને 6 મહિના સુધી ભૂખ્યા ને તરસ્યા માતાજીની તપસ્યા કરી. અને કહેવાય છે કે ફરી જેમ લાખા દાદાને સિંહણ અને નાગણીના રૂપે દર્શન આપ્યા હતા, એમ અજય પરમારને પણ માતાજીએ 1.25 વેતની નાગણીના રૂપે દર્શન આપ્યા અને કહ્યું, ખમ્મા ખમ્મા મારા દીકરા અજુ, દુનિયા તને અજય કે, પણ હું મેલડી અજુ તરીકે દુનિયા સર ન કરાવું તો હું મેલડીને માનતો નહીં. અને કોઈ તારી પાસે રોતું રજડતું આવે, દુઃખ લઈને આવે, તો 3 અગરબત્તી કરજે. અને જો ખાલી 3 અગરબત્તીના વ્યવહારમાં એના લાખો કરોડોના કામ ન કરું તો હું લાખાની દેવી મેલડી નહીં. આ માતાજીએ તથાસ્તુ કર્યા અને પરિવારને પછી માતાજીએ એક પછી એક ચમત્કારો અને પરચા આપવા લાગ્યા. પરિવાર પણ સમજી ગયો અને બધા ગામથી વાંચતે ગાજતે અજય પરમારને ગરમલી ઘરે પાછા લાવવા માટે આવ્યા. ત્યારે માતાજીએ કહ્યું કે જા અજુ, આ બધાની સાથે જા. પણ અજય કે, ના માડી, હું તને મેકીને નહીં જાઉં. માતાજીએ કહ્યું, લાખાને મેં વચન આપ્યું હતું એ કરી બતાવવાનો સમય હવે આવી ગયો છે. હું તારી સાથે જ છું. જ્યારે પણ મને યાદ કરીશ, મારું સ્મરણ કરીશ, એટલે હું હોકારો કરતી આવીશ. પણ હે મારા અજુ, તું મારા અમુક નિયમો ધ્યાનમાં રાખી મારી ભક્તિ કરજે. મારા નામ પર ક્યાંય ધંધો કરતો નહીં, નહીતર તારો ને મારો વ્યવહાર ત્યારથી પૂરો થઈ જશે. બીજું, મારા નામની અંધશ્રદ્ધા ફેલાવતો નહીં અને 1 રૂપિયાના નિવેદ નહીં, જુવાર નહીં, વિધિ નહીં, પાઠ નહીં, ખાલી માત્ર 3 અગરબત્તી. અને જો સામે વાળાને મારી પ્રત્યે પૂરી લાગણી વિશ્વાસ હશે તો ગમે એવું દુઃખ હશે ને તો 3 જ અગરબત્તીમાં ભાગીને ભૂક્કો ન કરું તો હું મેલડી નહીં. આ માતાજીએ વ્યવહાર બાંધ્યા અને અજય પરમારનું નામ દુનિયામાં માં મેલડી થકી ગુંજવા લાગ્યું. અને આખા ભારત ગુજરાતનું પહેલો એવો પ્રમાણ માતાજીએ આપ્યું. એક જ છૂલે, એક નહીં પણ 51 તાવાની હાર લાગી અને માતાજી આગળ જે આવે એને દુઃખ ભાગીને ભૂક્કો કરે. પછી સમય વીત્યો અને માતાજીને આહોના નવલા નોરતા આવ્યા અને અજય પરમારના અનુષ્ઠાન પણ શરૂ થયા. અજય પરમારને વિચાર આવ્યો કે 8મનો તાવો કરું અને માતાજી મને દર્શન આપે તો જ હું ઉપવાસ છોડું. આમ સન્મુખ દર્શન આપો આવી જીદ કરી. માતાજી કે, હે દીકરા, હું 8મના તાવે આવીશ, મને ઓળખી લેજે. જેમ દાદા વાલજી રામજીએ કર્યું એવું ના થાય, યાદ રાખજે. અને અજય પરમારને તરત સંકેત મળી ગયો અને હળાહળ કળિયુગનો દાખલો છે જેના સાક્ષી અજય પરમાર તો જીવે છે, પણ બીજા 7 જણા તે દિવસે તાવે હતા એ પણ જીવે છે. માતાજી 8મના તાવે 3.5 ફૂટ લાંબી લાવરી કૂતરી બની વાળ ઠેકીને તક તકતા તાવાના કાંટે તેલ પીવા લાગ્યા. અજય પરમાર તરત જ ઓળખી ગયા. બધાને કહ્યું કે હટ કે બીજું કઈ બોલતા નહીં, પગે લાગજો. અને માતાજીને ખરા ટાઈમે ઓળખી લીધા. પણ માતાજી કસોટી તો કરે. માતાજી તેલ પીધું, 3 પૂરી ઉકળતા તેલમાંથી લઈ ખાઈ ગયા અને જ્યાં લાખા દાદાનો થડો હતો ત્યાં જઈ બેસી ગયા. અજય પરમારે કહ્યું કે માતાજી તો બેસી ગયા, પણ ત્યાં જ લાખા દાદાએ લીલા કરી. અને ત્યાં વાળાની બહાર એક માલધારી ગાયો લઈને આવે છે અને ગાયનું દૂધ ધોઈને આપ્યું કે આ લ્યો, માતાજીને તરી દેજો, મારી માનતા છે. અજય પરમારે કટોરો હાથમાં લીધો અને માતાજીના થાળા સામે જ્યાં ખાંડિયું ત્રિશુલ હતું ત્યાં મૂકી આમ પાછું વળીને જોયું તો ત્યાં એકે ગાય નહીં અને માલધારી પણ નહીં. અજય પરમારને તરત સંકેત મળી ગયો કે આ લાખા દાદાનો ઈશારો છે. પછી તો માતાજીને દૂધ પાયું અને માતાજી વાળ ઠેકીને જતા રહ્યા. પછી તો બધાએ પગે લાગ્યા અને તાવાનો તૂપ કરી અજય પરમારે ઉપવાસ છોડ્યો. પછી એ જ રાત્રે માતાજીએ સપનામાં આવીને કીધું કે હે મારા અજુડા, આ લીમડામાં મારો વાસ છે, મારા લાખાએ મને આયા પ્રસન્ન કરી હતી. આ લીમડાની એક પણ ડાળ ન કપાય એમ તું મારું નાનું એવું મઢડું બનાવ અને હું એમાં વાસ કરીશ. કાલે ઉઠીને દુનિયા કરોડો રૂપિયા લઈને આવશે પણ એક પણ લીમડાની ડાળ કાપતો નહીં, કારણ કે હું એમાં વાસ કરું છું. પછી તો કહેવાય છે કે બીજે દિવસે માતાજીનો સિંદુરિયો પાણો અને ત્રિશુલ લઈ લીમડીની અંદર એક સિંદુરિયો ત્રિશુલ કરી વચ્ચે લીમડી અને ચારે બાજુ મંદિર બનાવ્યું. પછી તો માતાજીએ ખમા કરી અને આવા અનેક પરચાઓ પૂર્યા. જેમ લાખા દાદાની પાકમાં 1.25 વેતની નાગણી બની રહેતા એમ અજુ ગમે ત્યાં જાય માતાજી મોર 1.25 વેતની નાગણી બની એની આગળ દર્શન આપે પછી અજુ જાય. આજે પણ અજય પરમાર મહેનત કરીને કમાઈને ખાય છે.
દેવીના નામ ઉપર એક રૂપિયો નથી લેતા. માતાજી અને માતાજીના આશીર્વાદથી ઘરની ગાડીઓ, બંગલા, ખુદનો ધંધો બહુ છે. માતાજી ખમા ખમા કરે અને અજય પરમાર અને જે માતાજીને માને એની ઉપર માતાજી હજાર હાથનો સાયો કરે છે. હાલ વાઘવાડી ગાંડી ગીરમાં માતાજી અને લાખા દાદાનું સ્થાનક છે. મિત્રો, આવી જ વાર્તાઓ અને ઇતિહાસો જાણવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.